હવે તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.contentkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. ગેટિંગ ફોટો ક્લિક ઇન અ સ્ટુડિયો. આજે ગટ્ટુ ચિંકી કંઈક નવું કરવાના છે. ગટ્ટુ અને ચિંકી અરીસાની સામે અરીસાને ચોંટીને ઊભા હતા. ગટ્ટુએ ચિંકીને ધક્કો માર્યો. ઓહો ગટ્ટુ, મને વાગ્યું. સહેજ ઊભો રે, મારે પણ તો રેડી થવાનું છે. શું ચિંકી, તો ક્યારની અરીસાની સામે ઊભી રહી છે? મારું મોઢું તો દેખાતું જ નથી. મારા વાળ તો બરાબર છે ને? ગટ્ટુ અને ચિંકી વચ્ચેની કટકટ સાંભળીને મમ્મી ઓરડામાં આવી. ગટ્ટુ ચિંકી, શું ચાલે છે આ બધું? મમ્મી કહેને, હું કેવી લાગું છું? મમ્મી, હું ફ્રોક પહેરું કે પંજાબી ડ્રેસ? દુપટ્ટા વાળો ડ્રેસ ફોટોમાં સરસ લાગશે ને? મમ્મી, હું બ્લુ જીન્સ પહેરું કે કાળી? બતાય ને. ત્યાં જ પપ્પા તૈયાર થઈને ઓરડામાં આવ્યા. ગટ્ટુ ચિંકી, મમ્મી તૈયાર થઈ કે નહીં? ચલો, ફોટો સ્ટુડિયો જવાનું છે. આપણે બધાના પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ અને એક સારી ફોટો ખેંચવાની છે. હા પપ્પા, અમે તૈયાર છીએ. પછી શું હતું? ગટ્ટુ અને ચિંકી મમ્મી પપ્પા સાથે ફોટો સ્ટુડિયોમાં ફોટો ખેંચવા માટે ખૂબ જ એક્સાઇટેડ થઈ ગયા અને હસતા રમતા તેઓ ફોટો સ્ટુડિયો પહોંચી ગયા. હેલો સર, બતાવો તમારે કેવા ફોટા ખેંચાવડાવવા છે? ફોટો સ્ટુડિયોમાં મૂકેલા અલગ અલગ ફોટા જોઈને ગટ્ટુ અને ચિંકી તો હેરાન થઈ ગયા. ઘણી બધી ફોટો ફ્રેમ હતી જેમાં અલગ અલગ પોઝ લઈને મોડલ ઊભા હતા. ગટ્ટુ જોને, કેટલા સુંદર ફોટોઝ છે. મારે પણ આવા ફોટોઝ પડાવવા છે. મારે પણ સ્ટાઇલિશ ફોટો પડાવવો છે અને મારા મિત્રોને તે બતાવવો છે. ગટ્ટુ ચિંકી, શાંત રહો બેટા. જી, અમારે બધાનો પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ અને એક ફેમિલી ફોટો ખેંચાવડાવવો છે. ઓકે ઓકે, થોડી રાહ જુઓ, હું તમને હમણાં જ બોલાવું છું. ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા વેઇટિંગ રૂમમાં વેઇટ કરવા લાગ્યા. ગટ્ટુ એકદમ ઊભો થઈ ગયો અને સ્ટાઇલમાં ચિંકીને કહેવા લાગ્યો કે ચિંકી બતાય, આ પોઝ કેવો લાગે છે? હું આવો જ પોઝ પડાવીશ. ચિંકીએ પણ પોતાની જાતને એકવાર સ્ટુડિયોમાં લાગેલા અરીસામાં જોયું. ગટ્ટુ, આવો ફોટો નહીં ખેંચવામાં આવે. પાસપોર્ટ સાઈઝ ફોટોમાં ફક્ત તારો ચહેરો જ દેખાશે અને આવો પોઝ કોઈ કામનો નથી. ચલ બેસી જા અહીંયા આવીને. ગટ્ટુએ મોઢું ચઢાવ્યું અને પપ્પાની બગલમાં જઈને બેસી ગયો. ગટ્ટુ અને ચિંકી ફોટો પડાવવા માટે એટલા એક્સાઇટેડ હતા કે તેઓ બેઠા બેઠા પણ અલગ અલગ પોઝ આપી રહ્યા હતા. ચિંકી ઊભી થઈ અને તેણે સ્ટુડિયોની અંદર જોવાનો પ્રયત્ન કર્યો. ઓહો, કેટલી વાર લાગે છે, પરસેવાથી મારું મોઢું બગડી જશે અને મારો ફોટો સારો નહીં આવે. ચિંકી બેટા, શાંતિ રાખ, એ આપણને બોલાવશે, અહીં આવીને બેસી જા. ફોટોગ્રાફર બહાર આવ્યો અને તેણે પપ્પાને સ્ટુડિયોની અંદર બોલાવ્યા. સારું, તો સૌથી પહેલા આપણે પાસપોર્ટ સાઈઝ ફોટો ખેંચીશું અને પછી બધાનો ફેમિલી ફોટો. તો સૌથી પહેલા કોણ આવશે? ગટ્ટુ ચિંકી પહેલા નંબર માટે જીદ કરવા લાગ્યા. હું જઈશ સૌથી પહેલા. ના, મારે જવું છે સૌથી પહેલા. મમ્મી કહેને, ગટ્ટુને મને જવા દે. ચિંકી, સૌથી પહેલા ગટ્ટુ જશે, પછી તું જજે ને બેટા. યસ. અંતે ગટ્ટુને મોકો મળી ગયો. ગટ્ટુ લીલા પડદાની સામે આવીને ઊભો રહી ગયો. પછી પાછળ જોઈને તેણે ફોટોગ્રાફરને કહ્યું કે અરે ના, શું આપણે આ પડદો બદલી શકીએ? મારે લાલ રંગનો પડદો જોઈએ. ના, પાસપોર્ટ સાઈઝ ફોટો માટે લીલા રંગનો પડદો જ હોય છે. ગટ્ટુ, એમને એમનું કામ કરવા દે. સારું, તો સીધા ઊભા રહો. ગટ્ટુએ ફોટોગ્રાફરની વાત તો માની પણ પૂરી સ્ટાઇલમાં પોતાનો હાથ પોતાના ખિસ્સામાં રાખીને ઊભો રહી ગયો, જે જોઈને પપ્પાએ પોતાના માથા ઉપર હાથ મારી લીધો. ગટ્ટુ બેટા, સીધો ઊભો રહે બેટા, પાસપોર્ટ સાઈઝનો ફોટો કાઢવાનો છે, સીધો ઊભો રહે, ચલજો. ચલો સામે જુઓ અને આંખો ના પટપટાવતો. ફોટોગ્રાફરે એક ફોટો પાડ્યો પણ ગટ્ટુએ પોતાની આંખો પટપટાવી, ફોટો બરાબર ના આવ્યો. મારે ફરીથી પાડવો પડશે, બસ આંખો પટપટાવતો નહીં બેટા. પણ આ વખતે પણ ગટ્ટુએ આંખો પટપટાવી. ઘણા બધા પ્રયત્નો કર્યા પછી ફોટોગ્રાફરે ગટ્ટુનો ફોટો ખેંચી લીધો. ફોટોગ્રાફરે લાંબો શ્વાસ છોડ્યો. હવે ચિંકી કેમેરાની સામે ઊભી રહી ગઈ. તે તો એકદમ સરસ ઊભી રહી હતી, જે જોઈને ફોટોગ્રાફરે ચિંકીને કહ્યું કે થોડી સ્માઇલ આપતો બેટા. પછી શું, ચિંકીએ સુંદર મજાની સ્માઇલ આપી અને સૌથી સારો ફોટો ચિંકીનો નીકળી ગયો.
અને પછી મમ્મી અને પપ્પાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો નીકાળવામાં આવ્યો. બધાના પાસપોર્ટ સાઈઝના ફોટો જોઈ લો, પછી પ્રિન્ટ કરી દઉં. પછી ફોટોગ્રાફરે મમ્મી પપ્પા ગટ્ટુ ચીંકીને એક પછી એક તેમના ફોટોગ્રાફ બતાવ્યા. મને મારો ફોટો ઠીક ન લાગ્યો, ફરી એકવાર ફોટો લો ને મારો. કોઈ જરૂર નથી, પાસપોર્ટ સાઈઝ ફોટો આવી ગયો, હવે આપણે ફેમિલી ફોટો લઈશું. ઓકે મમ્મી. ગટ્ટુ ચીંકી મમ્મી અને પપ્પા કેમેરાની સામે ઊભા રહી ગયા. ફોટોગ્રાફર અંકલ, હવે તો પડદો બદલો ને પ્લીઝ. ગટ્ટુના કહેવાથી ફોટોગ્રાફરે લીલો પડદો કાઢીને લાલ પડદો લગાવ્યો અને બધાને પોઝિશનમાં ઊભા રહેવા કહી દીધું. વચ્ચે મમ્મી પપ્પા અને ડાબે જમણે ગટ્ટુ અને ચીંકી ઊભા રહ્યા. સે ચીઝ. ફોટોગ્રાફરે ફોટો ક્લિક કર્યો અને એક પરફેક્ટ સ્માઈલ સાથે ફેમિલી ફોટો નીકળી ગયો. પપ્પા પ્લીઝ, મારે એક ફોટો પૂરી સ્ટાઈલમાં ખેંચાવો છે. પપ્પા મને એક ફોટો ખેંચાવડાવો ને પ્લીઝ. સારું, ઠીક છે બેટા, સારા પોઝમાં ફોટો ખેંચાવ. ચલો ચીંકી, તું પણ ફોટો પડાય. ગટ્ટુ અને ચીંકીએ વેઇટિંગ રૂમમાં લાગેલા પોસ્ટર ધ્યાનથી જોયા અને ગટ્ટુએ સ્ટાઇલિશ અદામાં પોઝ આપ્યો અને કેમેરા સામે ઊભો રહ્યો. ગટ્ટુએ હાથ પોકેટમાં નાખ્યા અને એક પગ ઊંચો કરીને સુંદર મજાની સ્માઇલ સાથે પોઝ આપ્યો. ફોટોગ્રાફરે ફોટો પાડ્યો. વાહ ગટ્ટુ, કેટલો સરસ ફોટો કાપ્યો. હું પણ આ જ રીતે પડાવીશ. અરે ના ચીંકી, તું અલગ પોઝ આપ. ચીંકી નાક ફુલાવીને કેમેરાની સામે ઊભી રહી ગઈ. મોઢું મચકેલું જોઈને ફોટોગ્રાફર તો ફોટો પાડવાનો જ ન હતો. ચીંકી બેટા, તારે ફોટો નથી પડાવો, સ્માઇલ કર, પોઝ આપ. તેમ છતાં પણ ચીંકીએ સ્માઇલ ન આપી અને પોઝ પણ ન આપ્યો અને ગટ્ટુ કેમેરાની પાછળ ઊભા રહીને ચીંકીની સામે જુદા જુદા અટકચાળા કરતો હતો. પોતાના હાથેથી ચીંકીને ચીડાવવા લાગ્યો. ગટ્ટુના જોકર જેવા અટકચાળા જોઈને ચીંકી તો હસી જ પડી અને ફોટોગ્રાફરે તરત ચીંકીનો ફોટો પાડી લીધો અને ચીંકીનો સુંદર પોઝ ફોટોગ્રાફરને મળી ગયો. વેરી નાઇસ ફોટો. જોયું અંકલ, તમારે ચીઝ કહેવાની જરૂર પણ ના પડી.